विद्यार्थी मित्रों, सरदार पटेल विद्यालय चैनल में आपनું हार्दिक स्वागत छे। धोरण 11 कॉमर्स एनी अंदर विषय बीए एनी अंदर आपणे चैप्टर 2 भणता था, धंधाकीय सेवाओं नंबर 1। एनी अंदर गया वीडियो नी अंदर आपणे वाहन व्यवहार अने तेनी सेवाओं विषे भणता था। एमां आपणे मानव बळ द्वारा संचालित वाहन व्यवहार जोयुं, त्यार पछी आपणे जोयुं एनी अंदर કે આપણે પશુબળ જોયું, હવાઈ માર્ગ જોયું, અને ત્યાર પછી આપણે જોઈશું હવે જમીન માર્ગ। તો જમીન માર્ગની અંદર આપણે રેલવે જોયું હતું, બરાબર। બીજો આપણે હવે આપણે શીખવાનું છે રસ્તા માર્ગ। તો રસ્તો માર્ગ એ એક માર્ગ બીજા ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે। રસ્તાનો જે માર્ગ છે એ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર તમે જવા માટે ખૂબ જ સ્વતંત્ર છો। અને એની અંદર સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર થઈ શકે। રસ્તામાં ગમે ત્યારે ફેરફાર કરી શકે। અત્યારે તો તમે જુઓ છો કેટલા બ્રિજ બને છે, એક રોડ નીચેના રોડ ઉપરથી ઉપરથી બ્રિજ બનાવીને બીજા રોડ બનાવી શકાય છે। તો તમે જેમ ઈચ્છો એમ એમાં ફેરફાર કરી શકાય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી। જે હવાઈ માર્ગમાં કે જળમાર્ગમાં કે રેલવેની અંદર આ સુવિધા નથી। ખાલી આ સુવિધા હોય તો ખાલી રસ્તા માર્ગની અંદર છે। રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપવી શક્ય બને છે। ઘરના દરવાજા સુધી વાહન આવી શકે, જળમાર્ગ દ્વારા ઘરના દરવાજા સુધી તમે ન આવી શકો કે હવાઈ માર્ગ દ્વારા ઘરના દરવાજા સુધી આવી શકાય નહીં। એક રસ્તા માર્ગ જ એવો છે જેની અંદર વાહન તમને ઘરના માર્ગ સુધી આવી શકે છે। બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે। એક બસની અંદર તમે કેટલાય વ્યક્તિને બેસાડીને તમે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જઈ શકો છો। ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે। માલ સામાનની હેરફેર કરવી હોય તો જેનું વજન ઓછું હોય ને સામાન્ય રીતે જેનું અંતર ઓછું હોય તેવા માલ સામાનની હેરફેર એક સ્થળેથી બીજા સ્થળે ટ્રક દ્વારા થઈ શકે છે। વાહનોના સતત વપરાશના કારણે કયા કયા પ્રદૂષણ ફેલાય છે? તો વાહનનો સતત વપરાશ થાય એના કારણે તમે જુઓ કે વાયુ પ્રદૂષણ, બીજું શું ફેલાય છે? અવાજનું પ્રદૂષણ, અને ટ્રાફિક જામ અને પાર્કિંગ। રસ્તામાં જેટલા વાહનો, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જેટલા વાહનો વધે એના કારણે વાયુનું પ્રદૂષણ ફેલાય, અવાજનું પ્રદૂષણ ફેલાય છે, ત્યાર પછી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય। ઘણી વખત આખો આખો દિવસ નીકળી જાય ટ્રાફિક જામની અંદર, પાર્કિંગની સુવિધા નથી મળતી। તો આવા બધા પ્રશ્નો ઘણી વખત સર્જાતા હોય છે। આથી ઘણા શહેરોની અંદર BRTS નામની બસ સેવા શરૂ કરવામાં આવી છે। BRTSનું ફૂલ ફોર્મ તો તમને ખબર જ હશે, બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ। રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમનો ઉપયોગ અત્યારે અમદાવાદની અંદર, રાજકોટની અંદર, બધા સિટીની અંદર, મોટા મોટા સિટીની અંદર BRTSની સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેથી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરી શકાય। પછી આપણે જોઈએ કે પાર્કિંગની સુવિધાઓ નથી મળતી, તો એ બધા ની જે કંઈ અગવડતાઓ ઊભી થાય છે એને આપણે ઓછી કરી શકીએ। બીજું છે, અત્યારે તમે જુઓ મેટ્રો ટ્રેન શરૂ થાય છે, બરાબર। તો આ બધી સુવિધાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઓછી થઈ જશે। બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે છે।
एक बस जाए तरत बीजी बस आए तो माणसोने बसनी सुविधा मळवाथी टू व्हीलरनो उपयोग ओछो करशे, जेथी आ ट्राफिक जामनी के अवाजनुं प्रदूषण के वायुनुं प्रदूषण ओछुं थशे। हाल गुजरातमां अमदावाद, सूरत अने राजकोट जेवा शहेरनी BRTSની सेवा क्यां आपवामां आवे छे? तो तमने एक માર્કમાં પૂછાય કે અમદાવાદ, તો શું લખવાનું? અમદાવાદ, સુરત અને રાજકોટની અંદર BRTSની સેવાઓ શરૂ કરવામાં આવી છે આપણા ગુજરાત સ્ટેટની અંદર, બરાબર? ત્યાર પછી આપણે જોઈએ તો પાંચમો માર્ગ આવે છે જળમાર્ગ। પહેલો માર્ગ આપણે સૌથી પહેલો માર્ગ જોયો માનવબળ, બીજો જોયો પશુબળ, ત્રીજું હવાઈ માર્ગ, ચોથું જમીન માર્ગ, પાંચમું હવે આપણે જોઈએ છે જળમાર્ગ। તો જળમાર્ગ દરિયો હોય, સરોવર હોય, નહેર હોય, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વહાણ કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે। કોની અંદર જળમાર્ગ થઈ શકે? તો કે દરિયો, ત્યાર પછી છે સરોવર અને નદી અને નહેર, આટલાની અંદર આપણે વહાણ કે અન્ય સાધનોની મદદથી માલસામાનની હેરફેર કરી શકીએ છીએ। બે, નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે। બીજો, હોડી અને હોવરક્રાફ્ટ, હોવરક્રાફ્ટ કદાચ તમે જોયું હશે। હોવરક્રાફ્ટનો ઉપયોગ ક્યાં કરી શકાય? જ્યાં સપાટ જમીન હોય અને જ્યાં દરિયા કિનારાના એક નજીકના સ્થળ હોય ત્યાં હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે। મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડી શકાય છે। અત્યારે તમે જો નર્મદાનું પાણી છે તો નર્મદાનું પાણી નહેર દ્વારા પણ આપણે પહોંચાડી શકીએ છીએ। આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થઈ શકે છે। વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે। તમને એક માર્કમાં પૂછાય કે વિદેશ વેપાર સૌથી વધારે કયા માર્ગ દ્વારા થાય છે? તો વિદેશ વેપાર જળમાર્ગ દ્વારા સૌથી વધારે થાય છે, બરાબર? જળમાર્ગે થતું વહન બીજા પ્રકારો કરતાં થોડું ધીમું છે। જળમાર્ગે એક દેશમાંથી બીજા દેશમાં જતાં ઘણી વાર લાગે, છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડવામાં આવે છે। એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે પણ હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે। આ જળમાર્ગ છે ને એ સસ્તો માર્ગ છે, એના દ્વારા એક ખંડમાંથી બીજા ખંડમાં જવું હોય તો એના ભાડા કેવા હોય છે? ઓછા હોય છે, પરંતુ સમય કેવો લાગે કે મહિના બે મહિના એ નીકળી જાય। દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક છે। આ પણ એક માર્ગમાં પૂછાય છે કે દરિયા કિનારાના વિસ્તારોમાં કઈ સર્વિસ વધુ ઉપયોગી છે? તો ફેરીની સર્વિસ, ફેરીની સર્વિસ ખૂબ જ લાભદાયક હોય છે। હવે આપણે છઠ્ઠું જોઈએ, પાઇપલાઇન દ્વારા વહન। તો પાઇપલાઇન દ્વારા વહન એટલે પ્રવાહી પાઇપલાઇન, તો તમે જોઈ જશે કે મોટી મોટી ઘણી વખત તમે જતા હશો એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ફરવા ગયા હોય તો કદાચ રસ્તામાં તમે જોઈ હશે રસ્તાની સાઈડમાં મોટા મોટા રાઉન્ડ શેપના પાઇપલાઇન હોય છે। તો પાઇપલાઇન દ્વારા કઈ કઈ વસ્તુઓની હેરફેર થાય છે? પાઇપલાઇન દ્વારા પ્રવાહી અથવા ગેસ પેદાશો, ગેસ પેદાશો અને પ્રવાહીની હેરફેર વધુ થાય છે। પ્રવાહી કચરાનો નિકાલ કરવો હોય તો બીજો શેનો ઉપયોગ થાય છે? તો પ્રવાહી કચરાનો નિકાલ, પછી પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ, વ
वगैरह माटे पाइपलाइनों उपयोग करवामां आवे छे। दाखला तरीके आपणे जोईए के हजीरा गुजरात थी मध्य प्रदेश अने उत्तर प्रदेश में गैस परिवहन माटेनी पाइपलाइन नाखवामां आवेली छे। तो तमने एक मार्ग में पूछाय पाइपलाइन क्या नाखवामां आवेली छे, तो पाइपलाइन हजीरा थी मध्य प्रदेश અને ઉત્તર પ્રદેશ માં પરી ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવેલી છે। ભારતમાં કઈ કઈ જગ્યાએ પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે, આ પણ એક માર્કમાં પૂછાય। તો ભારતની અંદર એક તો અસમ, બીજું છે બિહાર, ત્રીજું ગુજરાત, ચોથું છે ઉત્તર પ્રદેશ। પાંચમું છે હરિયાણા। આવા દેશોમાં પાઇપલાઇન દ્વારા શેની હેરફેર થાય છે, તો આવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશો હવે આની અંદરથી તમને ઘણા બધા એક એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે। જો પાઇપલાઇન દ્વારા શેની હેરફેર થાય છે, તો પાઇપલાઇન દ્વારા પ્રવાહી અથવા ગેસ પેદાશોની હેરફેર થાય છે। પછી બીજો શેનો ઉપયોગ થાય છે, તો પાઇપલાઇન દ્વારા પ્રવાહી કચરાનો નિકાલ થાય છે, પાણીનો નિકાલ થાય છે, પેટ્રોલિયમ ખરાબ પેદાશોનો નિકાલ, કુદરતી ગેસનો નિકાલ થાય છે બરાબર, અને પેટ્રોલિયમ પેદાશોનો નિકાલ। તો પછી તમને બીજો પ્રશ્ન પૂછાય કે કયા રાજ્યોની અંદર પાઇપલાઇન દ્વારા ગેસ પરિવહન થાય છે, તો એની અંદર આવશે અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા। એની અંદર ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોની હેરફેર કરવામાં આવે છે। પછી ભારતની અંદર કયા કયા દેશની અંદર પાઇપલાઇન નાખવામાં આવે, કયા કયા રાજ્યની અંદર પાઇપલાઇન નાખે, તો હજીરાથી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની અંદર પાઇપલાઇન નાખવામાં આવેલી છે। તો અહીંયા આપણે 6 વાહન વ્યવહારના સાધનો જોયા। હવે સૌથી પહેલાં આપણે જોયું કે માનવ બળ દ્વારા સંચાલિત, પછી જોયું આપણે પશુ બળ, પછી આપણે હવાઈ માર્ગ, ત્યાર પછી આપણે જોયું રસ્તા માર્ગ, એની અંદર જમીન માર્ગ, એની અંદર બે જોયું આપણે રેલવે માર્ગ અને રસ્તા માર્ગ, ત્યાર પછી આપણે જોયું જળમાર્ગ, અને ત્યાર પછી આપણે જોયું પાઇપલાઇન દ્વારા વહન। અહીંયા આપણે રસ્તા માર્ગની અંદરથી પણ એક એક માર્ગના ઘણા બધા પ્રશ્નો લીધા, એની અંદર BRTSનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે તમને, ત્યાર પછી કયા શહેરોની અંદર નાખવામાં આવે છે, તો સુરત, પછી રાજકોટ અને અમદાવાદની અંદર BRTSની સેવા શરૂ કરવામાં આવી છે। પછી રેલવેની અંદર આપણે જોયું કે રેલવેની અંદર ચાલક બળ તરીકે પહેલાં શેનો ઉપયોગ થતો, અત્યારે શેનો ઉપયોગ થાય છે, અને હાલમાં સૌથી વધારે શું વપરાય છે, CNG વપરાય છે। પછી આપણે ઓલામાં જોયું આપણે માનવ બળ દ્વારા, તો માનવ બળની અંદર પેડલ રિક્ષા અને માલસામાનની હેરફેર માટે હાથ લારીનો ઉપયોગ થાય છે। પશુ બળની અંદર, તો પહેલાંના સમયમાં ઘોડાગાડી અને બળદગાડું ચાલતું હતું। હવાઈ માર્ગની અંદર વિમાનને ચડવા ઉતારવા માટે શું જોઈએ છે, તો વિમાનને ચડવા ઉતારવા માટે રનવેની જરૂર પડે, પણ બધી જગ્યાએ કે રનવેની જગ્યા હોય જ એવું પોસિબલ હોતું નથી, તો રનવે માટે આપણે જ્યાં રનવે ન હોય ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। પછી એની પહેલાં આપણે વખારના પ્રકારો ભણ્યા, વખારના કેટલા પ્રકાર ભણ્યા, 3, માલિકીની દ્રષ્ટિએ, પછી જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ। એના પેટા પ્રકાર ભણ્યા, ખાનગી વખાર, જાહેર વખાર, જકાત ભરેલા માલની વખાર, જકાત ભર્યા વગરના માલની વખાર, સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર। પછી આપણે એની પહેલાં ટપાલ સેવાઓ જોઈ, ટપાલ સેવાઓની અંદર ઘણી બધી સેવાઓ આપણે જોઈ, નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવા, VPP, પછી સ્પીડ પોસ્ટ, એક્સપ્રેસ પાર્સલ, બચત સેવાઓ, રિકરિંગ ડિપોઝિટ યોજના, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્ર, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો, માસિક આવક યોજના, મની ઓર્ડર, પછી આપણે આનુષંગિક સેવાઓ જોઈ બરાબર। પછી એની પહેલાં આપણે જોયું
કે એની પહેલાં આપણે વીમાની સેવા જોઈએ. તો વીમાના બે પ્રકારો આપણે ભણ્યા, જીવન વીમો અને સામાન્ય વીમો. બરાબર, સામાન્ય વીમાની અંદર ત્રણ વીમા જોયા, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. જીવન વીમામાં બે વીમા જોયા, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. વીમાના સિદ્ધાંતો ત્રણ ભણ્યા આપણે, એક તો નુકસાન વળતરનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. આટલું આપણે આ પાઠની અંદરથી માહિતી મેળવી. હવે ત્રીજો પાઠ જે શરૂ થાય છે એનું નામ પણ ધંધાકીય સેવાઓ નંબર બે છે. બરાબર, એની અંદર આપણે બેન્કિંગ સેવાઓ વિશે ભણવાનું છે. તો અહીંયા આપણે આ બીજો ચેપ્ટર પૂરું કરીએ.